નમસ્તે ભાઈ બહેનો, કેમ છો બધાને? તમારું તબિયતનું ધ્યાન રાખજો. ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ, અભણ વ્યક્તિ હોય કે પછી પહેલી વખત શીખતા હોય તો એને સલવાર ઉપર સલવાર રાખીને કેવી રીતના કટિંગ કરવું? તો એકદમ ઇઝી મેથડથી આજે હું સલવારનો વિડીયો લઈને આવી છું. પહેલાં મેં સલવારનો વિડીયો નાખેલો છે ભાઈ બહેનો, મેઝર ટેપના માપથી માપ લેતી ગઈને કટિંગ કરતી ગઈ. આજે એવો વિડીયો લઈને આવી છું કે જે સલવાર છે તો મેઝર ટેપની જરૂરિયાત નથી તમારે, અમુક જગ્યાએ તમે યુઝ કરી શકો, બાકી તમે સલવાર ઉપર સલવાર રાખીને એકદમ ઇઝી મેથડથી મેં તમને સલવારનું કટિંગ બતાવજો. આ વિડીયો પૂરેપૂરો જોજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. કોઈ ભી પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો, હું જરૂર રિપ્લાય આપીશ. અમારી ચેનલ પર પહેલી વખત આવી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. એક મારો ઓનલાઈન શોપિંગ સેન્ટર છે ભાઈ બહેનો, ગૂગલમાં જાઓ ભાઈ બહેનો, ગૂગલમાં સર્ચ કરો www.vmdmartindia.com. એ તમે સર્ચ કરશો એટલે સરસ મજાનો ઓનલાઈન શોપિંગ સેન્ટર ખુલી જાય ભાઈ બહેનો. તો તમે એમાંથી કોઈ ભી વસ્તુ મંગાવી શકો ભાઈ બહેનો, પેન્ટ શર્ટ છે કે સાડી છે કે બ્લાઉઝ છે કે ચણિયા ચોલી છે કે કોઈ ભી કુર્તી છે કે ઘરની કોઈ ભી વસ્તુ તમે મંગાવી શકો. તમારા 8 થી 10 દિવસમાં ઘરે પહોંચી જાય ભાઈ બહેનો. ને તમે 30-40% ડિસ્કાઉન્ટ છે ભાઈ બહેનો, જલ્દી કરો, જરૂર વિઝિટ કરો ને શોપિંગ કરો. ચાલો વિડીયો ચાલુ કરું. ઘણા ભાઈ બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ, તમે સલવાર ઉપર સલવાર રાખીને કટિંગ કરતા શીખવાડો. પહેલી જે પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય કે અભણ ભાઈ બહેનો હોય, એને મેઝર ટેપમાં તમને એને આ અંકમાં ખબર નથી પડતી હોતી, એટલા માટે હું આજે એવો વિડીયો લઈને આવું છું, એકદમ ઇઝી મેથડથી ભાઈ બહેનો લઈને આવી છું કે સલવાર ઉપર સલવાર રાખીને તમે કટિંગ કરી શકો. આ 2 મીટર કાપડ છે સલવારનું, તો એને ફોલ્ડ કેમ કરવું પહેલાં એ બતાવી દો ભાઈ બહેનો કે આ રીતના તમારે, આ એક વખત આપણે ફોલ્ડ કર્યું છે, પછી આ રીતના તમારે બીજી વખત ફોલ્ડ કરવાનું છે. આ રીતના તમારે ગળીવાળો ભાગ આ સાઈડ છે ને આ રીતના તમારે ખુલ્લો ભાગ આ સાઈડ છે, આ રીતના તમારે ફોલ્ડ કરવાનું છે ને ક્રીઝ ના રહેવી જોઈએ ભાઈ બહેનો, નકર એક ભાગ મોટો ને એક ભાગ નાનો થાય તો સીવવા ટાણે આપણે સલવાર સીવવા ટાણે પ્રોબ્લેમ થાય. એટલા માટે તમારે આ રીતના 4 ભાગમાં આ રીતના તમારે પહેલાં કાપડ ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો, આમાં તમારે ભૂલ ન થવી જોઈએ. હવે આપણે આ સલવાર છે સીવેલી, આ સલવાર સીવેલી છે તો એને તમારે પહેલાં ઉલટી કરી નાખવાની છે, પલટાવી દેવાની છે. આ મેં પલટાવી દીધી છે. હવે આપણે સલવાર ઉપર સલવાર કેવી રીતના રાખીને કટિંગ કરવાનું છે. આ ગળીવાળો ભાગ છે ભાઈ બહેનો, તમે જોઈ શકો છો. હવે આપણે આ સલવાર છે તો આ સલવારને આ રીતના તમારે રાખવાની છે, તમે જોઈ શકો છો ભાઈ બહેનો. આ જે ઉપરનો બેલ્ટ છે એને એક્સ્ટ્રા આ રીતના કાઢી લેવાનો છે. હવે આ સલવારનું જે છે એ રીતના તમારે જે આ ગળીવાળો ભાગ છે એ જ રીતના તમારે આ ગળીવાળો ભાગ હોવો જોઈએ. બે પાર્ટમાં આ રીતના રાખીને તમારે આ રીતના ટીક મારવાની છે. તો આપણે આ આપણી સિલાઈ આવી છે, આ એક્સ્ટ્રા સિલાઈ માટે આપણે 1/2 ઇંચ જેટલું રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ પૂરેપૂરું આ રીતના આપણે રાખી દેવાનું, એક્સ્ટ્રા આપણે 1/2 ઇંચ જેટલું વધારી દેવાનું છે. હવે આ મોરીનો ભાગ છે, મોરીના ભાગમાં તમારે આ રીતના 2 ઇંચ જેટલું તમારે વધારે કાપડ રાખી દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે જે આ મોરી આપણે ભાઈ પૂરી થઈ છે તો એનાથી મેં એક્સ્ટ્રા એટલું 2 ઇંચ જેટલું રાખ્યું છે. તો આ રીતના તમારે માર્કિંગ કરી લેવાનું, એમાં થોડુંક તમારે મેઝર ટેપથી પછી માપ પણ લઈ શકો તમે. આ રીતના તમારે 2 ઇંચ રાખી દેવાનું છે. ઇઝી, એકદમ ઇઝી મેથડ છે ભાઈ બહેનો. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય કે અભણ ભાઈ બહેનો શીખતા હોય એ પણ શીખી શકશે. ખાલી તમારે 1/2 ઇંચ અહીંયા વધારી દેવાનું છે જે સલવાર છે એને, આ તમારે બેલ્ટને બાદ કરીને ને નીચે તમારે એટલું કાપડ વધારી દેવાની, મોરીને ફોલ્ડ કરીએ છીએ આ એના માટે છે એક્સ્ટ્રા, એટલા માટે તમારે આ રીતના કરી લેવાનું. હવે આ મોરીનો ભાગ છે બરોબર, તો આ રીતના તમારે રાખી દેવાનો છે. જે કાપડ છે તમારે વધઘટામાં સિલાઈમાં રાખવું હોય તો એટલું તમે રાખી શકો, બાકી જે છે એ જ રીતના તમારે રાખી દેવાનું છે. હવે આપણે અહીંયા માર્કિંગ કરી લઈએ બરોબર, એટલે સુધી થઈ ગયું. હવે આપણે આ સીટની લંબાઈ છે, તો આ સીટની લંબાઈ કહેવાય, આને તમને બતાવી દો ભાઈ બહેનો. પહેલી વખત શીખતા હોય ખ્યાલ નથી હોતો કે સીટનો આ જે વચ્ચેનો પાર્ટ છે એને સીટની લંબાઈ કહેવામાં આવે છે. તો હવે આ સીટની આ કાપડ જેટલું છે ભાઈ બહેનો એ તમારે એક બધું જ રાખી દેવાનું છે, આમાં કટ આપણે કરવાનું નથી. એટલા માટે કે આપણી તો ચપટી વધારે આવે ને ફૂલ તમારી ઘેરવાળી પાયજામો થાય, એટલા માટે તમારે આ કાપડ કટ નથી કરવાનું. હવે જ્યાં એન્ડ આ છે ત્યાં તમારે આ સીટનો જે લંબાઈ છે એ તમારે લેવાનું છે. તો આને મેઝર ટેપના માપથી ન આવડતું હોય ભાઈઓ બહેનો આ રીતના તમારે રાખી દેવાનું છે.
તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું માપ લઉં છું. આ રીતના રાખીને તમારે આ માર્કિંગ કરી લેવાનું છે. જે છે એ જ રીતના તમારે સિલાઈ સહિત લઈ લેવાનું છે. એક્સ્ટ્રા તમારે વધારવું હોય તો વધારી શકો, બાકી જે છે એ જ સીટનો ભાગ તમારે આ રીતના સિલાઈ સહિત રાખી લેવાનો છે. હવે આ માર્કિંગ આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી દેવાનું છે. એકદમ ઇઝી છે સલવાર કટિંગ કરવું, બહુ સહેલું છે ભાઈઓ બહેનો, એમાં કશું જ તમારે કરવાની જરૂર નથી. બેલ્ટનો ભાગ આપણે, બેલ્ટનો ભાગ આ નીકળશે તમારે ભાઈ બહેન, તમે જોઈ શકો છો. હવે આ માર્કિંગ આપણે આ માર્કિંગને જોઈન્ટ કરી દેવાનું. આ રીતના તમારે સીધી લીટી દોરી લેવાની છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના આપણે સીધી લાઇનિંગ કરી લેવાની છે. હવે આપણે આને કટ કરી લેવાનું છે. આ ભાગને આપણે કટ કરી લઈએ. આ આપણો ઉપરનો પાર્ટ થઈ ગયો છે. હવે આ ગળીવાળો ભાગ આગળ ઉપર છે, તો આપણે આ રીતના રાખીને એને બે ભાગને ખોલી નાખવાના છે. તો આ રીતના આપણે જે વચ્ચે આપણે તમારે ગળીવાળો ભાગ આવે તો જ આ રીતના કટિંગ કરવાનું છે, બાકી કટિંગ તમારે નથી કરવાનું. બાકી ખુલ્લો ભાગ હોય તો તમારે કટિંગ કરવાની જરૂરિયાત નથી. આ થઈ ગયો આપણો નીચેનો જે ચપટાવાળો ભાગ છે, તમે જોઈ શકો છો ભાઈઓ આ રીતના આ ભાગ આવી રીતના ખુલશે. હવે આપણે સીટ જોવાની છે. જે વધેલું કાપડ છે આ રીતના તમારે ક્રોસમાં પેલા લઈ લેવાનું છે ભાઈ. હવે આપણે બેલ્ટનું જોવાનું છે, ઉપરનું આ જે છે એ બેલ્ટ ભાઈઓ બહેનો. તો આ રીતના મેં કાપડ છે એ બંને ભાગ આપણે જે વધેલું હતું કાપડ એ રીતના આ રીતના ક્રોસમાં રાખી દીધું છે, કેમ કે આ જગ્યાએથી આપણે ઘટે કાપડ આ પૂરેપૂરી લેન્થ આપણે આવી જશે. એટલા માટે આ રીતના તમારે પહેલાં જેટલો સાંધો ઘટે એટલો તમારે આ રીતના રાખી દેવાનું છે ભાઈ બહેનો. તમે જોઈ શકો છો સિલાઈનું એક્સ્ટ્રા રાખીને આ રીતના તમારે કાપડ રાખી લેવાનું છે. હવે આપણે આ જે બેલ્ટ છે ને આ રીતના તમારે જોઈ લેવાનું કે કેટલી આપણે લંબાઈને પહોળાઈ આવે છે. એક્સ્ટ્રા તમારે આ રીતના 2 ઇંચનું નેફા માટેનું રાખી દેવાનું છે આ એટલો બેલ્ટ, ને એક્સ્ટ્રા આપણે આ જે સિલાઈનું છે એ રાખવાનું છે. આ સિલાઈ આવી બરાબર, એક્સ્ટ્રા અહીંયા આપણે 1/2 ઇંચ રાખવાનું છે. તો આ રીતના તમે મેઝર ટેપથી થોડું માપીને તમારે લઈ લેવાનું, કેમ કે વધઘટ ના થવું જોઈએ આમાં. આ રીતના આવી જશે તમારે, ટોટલ 22 આવશે ભાઈ બહેનો. ને આ આપણે 6.5 આવે છે, તો આપણે 8.5 લેવાનું છે, ને આમ 22 લેવાનું છે. તો આ રીતના તમારે 22.5 આપણે રાખી દેવાનું છે, ને આમ 8.5 માર્કિંગ કરી લેવાનું છે. એની લેન્થ આવશે તમારે 8.5, ટૂંકમાં 2 ઇંચ જેટલું તમારે જે તમારું ઉપરનો જે આ બેલ્ટ છે એમાં તમારે 2 ઇંચ વધારવાનું છે. તો 8.5 આ રીતના તમારે માર્કિંગ કરી લેવાનું છે ભાઈ બહેનો. અહીંયા ઘટે જો આ રીતના તમારે સાંધો મારીને લઈ લેવાનું છે, એટલું કાપડનો તમારે સાંધો આવશે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે કેવી રીતના હું બેલ્ટનું કટિંગ કરું છું. આ રીતના તમારે આ રીતના આપણું બેલ્ટનું થઈ જશે ભાઈ બહેનો. તમે જોઈ શકો છો કે આ રીતના આ સિલાઈનું એક્સ્ટ્રા આપણે બંને સાઈડ આવશે. આ રીતના આપણું આ બેલ્ટની લંબાઈને જે વળશે એટલે આપણે આ જે છે એ જ માપ આપણું આવી જશે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. જે માર્કિંગ કરેલું છે એના ઉપર જ આપણે કટિંગ કરી લેવાનું છે.
आ रीतना आपणो बेल्टनुं कटिंग थई गयुं छे भाई बहेनो। तमे जोई शको छो आ वधेलुं कापड़ छे, एमां तमे कुर्तीमां कोई डिझाइन पाइपिंग मूकवा माटे के आपणे नाड़ी बनाववा माटे आ कापड़नो उपयोग थई जशे। आ रीतना तमे जोई शको छो भाई बहेनो के आ रीतना आपणो आ नीचेनो पार्ट छे ने आ रीतना आपणो आ बेल्ट बनी गयो छे। તમે જોઈ શકો છો ભાઈ બહેનો, એકદમ ઇઝી મેથડથી બતાવેલ છે। ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ અમે અભણ, ઘણા ભાઈઓ બહેનો હોય તો કેવી રીતના તમે આપણે કટિંગ કરતાં શીખવું, તો ઇઝી મેથડથી મેં સલવાર ઉપર સલવાર રાખીને કટિંગ બતાવેલો છે। આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને તમને આમાં કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। આ વિડીયો લાઇક કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।